પ્રોજેક્ટ પ્રપોઝલ પ્લાનિંગમાં આપણે આગળ ચાર સવાલ જોયા હવે આજે આપણે કયા કયા ક્વેશ્ચન જોઈશું તો લિસ્ટ ટર્મિનોલોજી યુઝડ ઇન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ફિક્સ કોસ્ટ એન્ડ વેરીએબલ કોસ્ટ હવે આજે બંને ક્વેશ્ચન છે એ બંને ક્વેશ્ચન એક એકવાર પૂછાયેલા છે એટલે આને આપણે વધારે ઇમ્પોર્ટન્ટ તો ના કહી શકીએ પણ પૂછાયેલા છે એટલા માટે આપણે એનું સોલ્યુશન જોઈશું તો હવે આપણે સ્ટાર્ટ કરીએ એનું સોલ્યુશન પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ પહેલો ક્વેશ્ચન શું છે લિસ્ટ ટર્મિનોલોજી યુઝ ઇન ફિનાન્શિયલ મેનેજમેન્ટ હવે આ જે ક્વેશ્ચન છે એ ચાર માર્ક્સમાં પૂછાયો છે અને પાંચ પેપર છે એ પાંચ પેપરમાંથી એકવાર પૂછાઈ ગયો છે હવે અહીંયા જે ટર્મિનોલોજી છે એ ટર્મિનોલોજીના ફક્ત તમારે નામ લખવાના છે જે ટર્મિનોલોજી છે એની કોઈ પણ પ્રકારની ડેફિનેશન તમારે લખવાની નથી વ્યાખ્યા લખવાની નથી કાં તો એનું કોઈ ડિસ્ક્રિપ્શન તમારે ક્વેશ્ચનના આન્સરમાં મેન્શન કરવાનું નથી ફક્ત તમારે શું કરવાનું છે લિસ્ટ બનાવવાનું છે કે ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં કઈ કઈ ટર્મિનોલોજીનો ઉપયોગ થાય છે એ હવે ફિનાન્શિયલ મેનેજમેન્ટ જે છે નાણાકીય પદો છે એને મેઇનલી બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે નાણાકીય પદોને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે એમાં સૌથી પહેલું કયું છે મેક્રો ટર્મિનોલોજી મેક્રો ટર્મિનોલોજી છે જેને શું કહેવાય છે વ્યાપક પદો અને સેકન્ડ કયું છે માઇક્રો ટર્મિનોલોજી જેને શું કહેવાય છે સંકુચિત પદો બરાબર જે ફિનાન્શિયલ મેનેજમેન્ટ છે એ ફિનાન્શિયલ મેનેજમેન્ટને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે માઇક્રો ટર્મિનોલોજી એન્ડ માઇક્રો ટર્મિનોલોજી હવે માઇક્રો ટર્મિનોલોજી છે એને ફર્ધર બીજા પાર્ટ્સમાં ડિવાઇડ કરવામાં આવ્યું છે અને માઇક્રો ટર્મિનોલોજી છે એને પણ બીજા પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે એ હવે આપણે એના નામ જોઈએ મેક્રો ટર્મિનોલોજી છે એ મેક્રો ટર્મિનોલોજીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સૌથી પહેલું છે કેપિટલ માર્કેટ જેને મૂડી બજાર કહેવાય છે મની માર્કેટ જેને નાણાં નાણાં બજાર કહેવાય છે પ્રાઇમરી માર્કેટ જેને પ્રાથમિક બજાર કહેવાય છે સેકન્ડરી માર્કેટ જેને કહેવાય છે ગૌણ બજાર અને ફિનાન્શિયલ ઇન્ટરમીડાયરીસ એટલે કે નાણાકીય મધ્યસ્થીઓ બરાબર માઇક્રો ટર્મિનોલોજીમાં કયા કયા પદો આવશે તો કેપિટલ માર્કેટ મની માર્કેટ પ્રાઇમરી માર્કેટ સેકન્ડરી માર્કેટ અને ફિનાન્શિયલ ઇન્ટરમિડાયસ ઓકે હવે માઇક્રો ટર્મિનોલોજી છે તો માઇક્રો ટર્મિનોલોજીમાં કોનો કોનો સમાવેશ થાય છે તો માઇક્રો માઇક્રોટર્મિનોલોજીમાં સૌથી પહેલું આવશે પ્રોજેક્ટ કોસ્ટ પ્રોજેક્ટનો જે ખર્ચો થાય છે એ યોજના ખર્ચ જેને કહેવાય એના પછી છે મીન્સ ઓફ ફિનાન્સિંગ ધ પ્રોજેક્ટ કોસ્ટ યોજનાલક્ષી નાણાકીય જોગવાઈ બરાબર કેટલો ખર્ચ થવાનો છે એ એના પછી છે ફિક્સ્ડ એસેટ્સ ખીર મિલકતો એના પછી છે કરંટ એસેટ જેને કહીશું ચાલુ મિલકતો ફિક્સ્ડ એસેટ ધેન કરંટ એસેટ એના પછી છે ઓપરેટિંગ સાયકલ જેને કહીશું આપણે કાર્યકારી ચક્ર એના પછી છે ઇક્વિટી ફંડ્સ જેને કહેવાય છે ઇક્વિટી ભંડોળ એના પછી છે ડેપ ફંડ્સ જેને કહીશું દેવા ભંડોળ એના પછી છે કોસ્ટ ઓફ પ્રોડક્શન એન્ડ કોસ્ટ પર યુનિટ એ શું છે ઉત્પાદન ખર્ચ અને એકમ દીઠ પડતર એના પછી છે સેલ્સ એન્ડ સીલ સેલિંગ પ્રાઇઝિસ પર યુનિટ વેચાણ અને એકમ દીઠ વેચાણ કિંમત એના પછી છે ફિક્સ્ડ કોસ્ટ જેને સ્થિર પડતર કહેવાય વેરિયેબલ કોસ્ટ જેને ચલિત પડતર કહેવાય બ્રેક ઇવન પોઈન્ટ જેને સમતુટ બિંદુ કહેવાય એના પછી છે કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ એનાલિસિસ એ શું છે સીવીપી એનાલિસિસ પડતર જથ્થા અને નફાનું વિશ્લેષણ એના પછી છે કોસ્ટ ઓફ કેપિટલ સી જેને કહેવાય છે મૂડી પડતર એના પછી છે રેટ ઓફ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ જેને કહેવાય છે આર રોકાણ પરનો વળતર દર એના પછી છે લિક્વિડિટી જેને કહેવાય છે પ્રવાહિતા પછી છે એસેટ ટર્નઓવર રેશિયો મિલકતનો ઉથલા દર એના પછી છે ડેપ ઇક્વિટી રેશિયો દેવા ઇક્વિટી ગુણોત્તર એના પછી છે ડેપ સર્વિસ કવરેજ રેશિયો ડીએસસીઆર ડેટ સર્વિસ કવરેજ ગુણોત્તર એના પછી છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નફા નુકસાન ખાતું એના પછી છે બેલેન્સ શીટ પાકું સરવૈયું ફંડ્સ ફ્લો સ્ટેટમેન્ટ જેને કહેવાય છે શોર્ટમાં એફએફએસ ભંડોળ પ્રવાહપત્રક એના પછી છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ્સ સીએફએસ રોકડ પ્રવાહ પત્રક એના પછી છે ઇન્ટરેસ્ટ એટલે કે વ્યાજ એના પછી છે ડિવિડન્ડ એના પછી છે ઇપીએસ ઇપીએસ એટલે કે અર્નિંગ્સ પર શેર શેર દીઠ કમાણી તો જે માઇક્રો ટર્મિનોલોજી છે બરાબર માઇક્રો ટર્મિનોલોજીમાં ત્રેવીસ જેટલા નામ આવે છે અને ત્રેવીસ જેટલા નામ જે છે એ તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડશે કેમ કે આ જે ક્વેશ્ચન છે એ ફોર માર્ક્સમાં પૂછાય છે અને આ ક્વેશ્ચનમાં તમારે કોઈ ડેફિનેશન કે કંઈ યાદ નથી રાખવાનું ફક્ત જે નામ છે એ નામ તમારે યાદ રાખવાના છે મેક્રો ટર્મિનોલોજી છે અને માઇક્રો ટર્મિનોલોજી છે માઇક્રોમાં આવે છે કેપિટલ માર્કેટ મની માર્કેટ પ્રાઇમરી માર્કેટ સેકન્ડરી માર્કેટ અને પછી શું આવે છે ફાઇનાન્શિયલ ઇન્ટરમીડિયરી બરાબર માઇક્રો ટર્મિનોલોજીમાં નામ યાદ રાખવા ઈઝી છે જ્યારે માઇક્રો ટર્મિનોલોજીમાં જે નામ યાદ રાખવાના છે થોડા તમને ટફ પડશે પણ તમારે યાદ રાખવા જ પડશે બરાબર એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ એના પછીનો ક્વેશ્ચન શું છે એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન ફિક્સ કોસ્ટ એન્ડ વેરિએબલ કોસ્ટ હવે ફિક્સ કોસ્ટ શું છે અને વેરિએબલ કોસ્ટ શું છે ફિક્સ કોસ્ટ અને વેરિએબલ કોસ્ટ બંને તમે ઈસીસીમાં ભણતા જશો તમે ભણી ગયા હશો અથવા તો આગળ તમારે ભણવાનું આવશે ફિક્સ કોસ્ટ બરાબર જે ફિક્સ પડતર કિંમત પડતર છે એને કહેવાય ફિક્સ કોસ્ટ હવે ફિક્સ કોસ્ટ મતલબ શું કે માની લો કે આપણે કોઈ બિઝનેસ કરીએ છીએ અને મંથલી આપણે કોઈ પેમેન્ટ કરવું જ પડે એને શું કહેવાય છે ફિક્સ કોસ્ટ કહેવાય છે બરાબર ધંધાના સંચાલન માટે અને પેદાશ ઉત્પાદન માટે વિવિધ પ્રકારના ખર્ચ ચૂકવવા પડે છે એટલે આપણે બિઝનેસ કરવો છે અને કોઈપણ જાતનું પ્રોડક્શન કરવું છે તો એની માટે અલગ અલગ ખર્ચ આપણે કરવા જ પડશે બરાબર આ પૈકી કેટલા ખર્ચ ઉત્પા ઉત્પાદન આધારિત નહીં પરંતુ સમય આધારિત છે જે ખર્ચ આપણે જે કોસ્ટ આપણે આપવી પડે છે બિઝનેસમાં એ બિઝનેસમાં અમુક જે કોસ્ટ છે એ કોના પર આધાર રાખે છે સમય પર આધાર રાખે છે બરાબર અને એવી કોસ્ટ કઈ કઈ છે જેમ કે કારખાનું ભાડું કારખાનાનું ભાડું દેન કાયમી સ્ટાફનો પગાર પછી લોન પર વ્યાજ વગેરે હવે માની લો કે ભાઈ આપણે બિઝનેસ માટે કોઈ જગ્યા જે છે એને રેન્ટ પર લીધી છે કે કોઈ ઇન્ડસ્ટ્રી કોઈ કંપની આપણે બનાવી અને એ એ જે બિલ્ડિંગ છે એ આપણે શું કર્યું છે રેન્ટ પર લીધું છે તો એનું રેન્ટ આપણે મંથલી પે કરવું પડે એના પછી બિઝનેસ માટે આપણે જે એમ્પ્લોય છે જે એમ્પ્લોયને આપણે હાયર કર્યા હોય તો એ એમ્પ્લોયને આપણે શું કરવું પડે સેલેરી આપવો પડે બરાબર એના પછી બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે સપોઝ આપણે કોઈ લોન લીધી હોય તો લોન માટે શું કરવું પડે આપણે જે મંથલી જે ઇન્ટરેસ્ટ આવતો હોય જે વ્યાજ હોય એ વ્યાજ બી આપણે શું કરવું પડે ચૂકવવું પડે તો આ બધી જે કોસ્ટ છે એ આ બધી કોસ્ટને શું કહેવાય છે ફિક્સ્ડ કોસ્ટ કહેવાય છે આવા ખર્ચાઓને ઉત્પાદનના જથ્થા સાથે કોઈ સંબંધ નથી મતલબ આ જે કોસ્ટ છે આ કોસ્ટને તમે પ્રોડક્શન કેટલું કરો છો પ્રોડક્શનમાં તમારે નફો કેટલું થાય છે કે નુકસાન કેટલું થાય છે એને અને જે રેન્ટ છે પછી જે સ્ટાફનો સેલરી છે પછી લોન પરનો જે વ્યાજ છે આ બધા પર આ બધા જ પર પ્રોડક્શન કોસ્ટને પ્રોડક્શનમાં તમને કેટલો નફો થાય છે કેટલો નુકસાન થાય છે એના પર કોઈ આધાર રાખતું નથી આ બધા જે પર્સન છે આ બધા પર્સનને તમારે શું કરવું પડે કમ્પલસરી મંથલી તમારે કોસ્ટ આપવી જ પડે બરાબર એટલે આ જે ખર્ચો છે એ પ્રોડક્શન સાથે એને કોઈ લેવા દેવા છે જ નહીં તમારી કંપની એ નફો કરે છે એને પ્રોફિટ થાય છે કે એને લોસ થાય છે બરાબર એને ફિક્સ કોસ્ટ સાથે કોઈ લેવા દેવા આવતા નથી ઉત્પાદન શૂન્ય થયું હોય કે મહત્તમ એકમોનું હોય તો પણ આવા ખર્ચાઓનું નિશ્ચિત સમયના એકમના આધારે ચૂકવાય છે બરાબર જે મેં કહ્યું એમ કે ભાઈ તમારું જે પ્રોડક્શન છે એ ઝીરો હોય કે તમને મેક્સિમમ બેનિફિટ થયો હોય તમે મેક્સિમમ પ્રોડક્શન કરીને મેક્સિમમ એનો પ્રોફિટ લીધો હોય બરાબર છતાં બી જે ફિક્સ કોસ્ટ તમારે ચૂકવવાની થાય છે એ ફિક્સ કોસ્ટ તમારે ચૂકવવી જ પડશે સ્થિર ખર્ચ આકૃતિમાં દર્શાવ્યું છે હવે આજે તમને દેખાય છે ફિગર બરાબર આજે આલેખ છે એ કોનો છે ફિક્સ્ડ કોસ્ટનો છે બરાબર હવે અહીંયા તમે ઝીરો યુનિટનું પ્રોડક્શન કરો છો કે હન્ડ્રેડ યુનિટનું પ્રોડક્શન કરો છો કે બસ્સોનું પ્રોડક્શન કરો બસ્સો યુનિટનું પ્રોડક્શન કરો કે ત્રણસો ચારસોથી લઈને હજાર યુનિટ સુધીનું પ્રોડક્શન કરો છતાં બી ફિક્સ્ડ કોસ્ટમાં જે તમારે પચીસ હજાર સપોઝ ચૂકવવાના છે તો બી તમારે એ પચીસ હજાર છે એ એવરી મંથ તમારે ચૂકવવા જ પડશે પછી ભલે તમારી જે કંપની છે બિઝનેસ છે એ હજાર યુનિટનો પ્રોડક્શન કરે છે તો પણ તમારે પચીસ હજાર જે ચૂકવવાના છે એ ચૂકવવાના આવશે જો ઝીરો પ્રોડક્શન કરે છે તો ઝીરો પ્રોડક્શને પણ તમારે જે ખર્ચ તમારે ચૂકવવાનો આવે છે તમારે ચૂકવવો જ પડશે બરાબર તો આ છે ફિક્સ્ડ કોસ્ટ હવે આપણે જોઈએ વેરિયેબલ કોસ્ટ જેને કહેવાય છે ચલિત કોસ્ટ બરાબર વેરિયેબલ એટલે કે જેમાં ફેરફાર આવે એને વેરિયબલ કહેવાય બરાબર વેરિયેબલ કોસ્ટ તેના નામ પ્રમાણે ઉત્પાદનના જથ્થા પ્રમાણે બદલાયા કરે છે મતલબ કે જેટલું તમારે પ્રોડક્શન થાય બરાબર એ પ્રોડક્શન પ્રમાણે તમારે જે કોસ્ટ ચૂકવવી પડતી હોય એને કઈ કોસ્ટ કહેવાય છે વેરિયેબલ કોસ્ટ કહેવાય છે બરાબર જ્યારે ફિક્સ કોસ્ટમાં શું હતું કે તમારું પ્રોડક્શન જે છે ઝીરો થાય કે મેક્સિમમ થાય પણ જે સ્થિર પડતર છે જે ફિક્સ્ડ કોસ્ટ છે એ તો તમારે ચૂકવવાની આવે જ છે બરાબર ધંધાકીય પ્રવૃત્તિ ચલાવવા માટે કેટલાક પ્રકારના ખર્ચાઓ જેમ કે કાચા માલનો વપરાશ જોબ પ્રમાણે ચૂકવવાનું થતું વેતન ચાલુ યંત્રો દરમિયાન વપરાતો પાવર વગેરે આવા ખર્ચાઓની ઉત્પાદનના જથ્થાની વધઘટ પ્રમાણે સતત વધઘટ થયા કરે છે હવે એક એક્ઝામ્પલ આપું તમને જો તમે કોઈ પ્રોડક્શન કરો છો અને પ્રોડક્શનમાં રો મટીરિયલ તમે કેટલું લો છો માની લો કે ઝીરો પ્રોડક્શન આપણે કર્યું તો ઝીરો પ્રોડક્શન ટાઈમે કોઈ રો મટીરિયલ આપણે પરચેસ કરવું પડશે ના તો એ ટાઈમે આપણી જે કોસ્ટ છે એ કેવી થઈ જશે ઝીરો થઈ જશે બરાબર પછી અમુક લેબર્સને આપણે એવી રીતે હાયર કરતા હોઈએ કે એ આપણને જેટલું કામ કરીને આપશે એટલી સેલરી આપણે એને ચૂકવીશું એ શું છે જોબ પ્રમાણે ચૂકવવાનું થતું વેતન કોઈ કોઈ પર્સનને આપણે ફિક્સ સેલેરીમાં નથી રાખ્યા ફોર એક્ઝામ્પલ કોલેજમાં કોઈ વિઝિટિંગ ફેકલ્ટી આવે છે બરાબર તો એ વિઝિટિંગ ફેકલ્ટીને આપણે પર લેક્ચર પર પૈસા આપીએ છીએ તો એ કેવી કોસ્ટ છે વેરિયેબલ કોસ્ટ છે બરાબર માની લો કે દિવસમાં કદાચ બે લેક્ચર લેવાના થાય અથવા તો ત્રણ લેક્ચર લેવાના થાય તો બે લેક્ચર થાય તો બે લેક્ચર પ્રમાણે આપણે એને કોસ્ટ આપવી પડે એ પ્રમાણે એને આપણે સેલરી કરવો પડે જો ત્રણ લેક્ચર લેવાના થાય દિવસમાં તો એ પ્રમાણે આપણે એને સેલેરી કરવી પડે તો આ શું છે વેરિયેબલ કોસ્ટ છે તેમ એવી રીતે કંપનીમાં કે કોઈ બિઝનેસમાં છે આપણે પ્રોડક્શન કરીએ છીએ તો પ્રોડક્શન માટે આપણે લેબર વર્ક માટે કોઈ કોઈ પર્સનને આપણે હાયર કર્યો છે તો એ આપણને જેટલું આપણી જે ડિમાન્ડ છે જે કોમ્પોનન્ટ આપણે બનાવવાનો છે એ કોમ્પોનન્ટ આપણે જેટલો બનાવીને આપે એટલું આપણે એને સેલરી આપીએ છીએ સપોઝ જે કોઈ કામ કરતો નથી તો આપણે એને કોઈ સેલેરી આપતા નથી તો આ જે કોસ્ટ છે એ કેવી કોસ્ટ છે વેરિયેબલ કોસ્ટ છે એના પછી શું છે ચાલુ યંત્ર દરમિયાન વપરાતો પાવર એટલે પ્રોડક્શન માટે આપણે શું કરવું પડે મશીન્સ આપણે ચલાવવા પડે અને મશીન શું કન્ઝ્યુમ કરે છે ઇલેક્ટ્રિસિટીથી મશીન આપણા ચાલે છે અને ઇલેક્ટ્રિસિટીમાં શું આવે છે બિલ આવે છે બરાબર તો બિલ જરૂરી નથી કે એવરી મંથમાં સેમ બિલ આવે સમટાઈમ્સ ઓછા યુનિટ વપરાયા હોય તો ઓછું બિલ આવે સમટાઇમ્સ વધારે પ્રોડક્શન થયું હોય તો વધારે ઇલેક્ટ્રિસિટી વપરાય તો વધારે બિલ આવે તો આ શું છે ચાલુ યંત્રો દરમિયાન વપરાતો પાવર અને એ શું છે વેરિયેબલ કોસ્ટ છે બરાબર તો જેટલું તમે પ્રોડક્શન કરો છો પ્રોડક્શનની વોલ્યુમ જેટલી થશે એ વધે કે ઘટે એ પ્રમાણે વેરિયેબલ કોસ્ટ જે છે એ શું થશે વધશે અને ઘટશે બરાબર ચલિત પડતરનું આવું વર્તન નીચેના ગ્રાફ દ્વારા સમજાવવામાં આવે છે આ ગ્રાફ છે એ કોનો છે વેરિયેબલ કોસ્ટનો છે માની લો કે આપણે સો યુનિટ સો યુનિટનું પ્રોડક્શન કર્યું બરાબર તો સો યુનિટ માટેનો ખર્ચ કેટલો છે ચારસો રૂપિયા બસો યુનિટ માટેનો ખર્ચ કેટલો છે આઠસો રૂપિયા અહીંયા જે ગ્રાફ છે એક સીધી લાઇન મળતી નથી કેમ કેમ કે ખર્ચ જે છે એ કેવો છે કોન્સ્ટન્ટ નથી બરાબર યુનિટ પ્રમાણે બદલાય છે તો એને શું કહેવાય છે વેરિયેબલ કોસ્ટ કહેવાય છે બરાબર તો આજના જે બે સવાલ છે બે સવાલનું સોલ્યુશન હું અહીંયા કમ્પ્લીટ કરું છું નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા બે ક્વેશ્ચન જોઈશું થેન્ક યુ